विद्यार्थी मित्रों मजामा आज आपणे जे भौतिक ज्ञान धोरण 12 त्रण प्रकरणो आपणे पूरा कर्या छे अने तमने ख्याल छे आ त्रण प्रकरण आधारित टेक्स आधारित आपणे एमसीक्यू स्टार्ट करेला छे अने ए जे एमसीक्यू छे ए तमे डेली व्यवस्थित करजो। आज आपणे नवो लेसन चौथो लेसन प्रकरण 4 गतिमान विजभारो अने चुंबकत्व चालू करवू छे साथे साथे आपणे અનુકૂળતા મુજબ એમસીક્યુ મૂકતા જઈશું। આજે એમસીક્યુ નહીં લઈ કાલે એમસીક્યુ મૂકશું। આજે આપણે થોડોક પાઠને સ્ટાર્ટ આપવાનો છે સ્ટાર્ટ કરી દીધું છે। વિદ્યાર્થી મિત્રો ગતિમાન વિજભારો અને ચુંબકત્વની અંદર ખાસ કરીને તમને ખ્યાલ હશે કે વિદ્યુત અને ચુંબકત્વને લગતા ઓસ્ટેનના અવલોકનો અને કારણો બહુ મહત્વના છે। વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રને સાંકળવાનું ભગીરથ કાર્ય જો કર્યું હોય ને તો જો આને કોણ જો 1920માં ડેનિશ વૈજ્ઞાનિક ઓસ્ટેને વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રને સાંકળવાના પ્રયોગો એને કર્યા। વિદ્યાર્થી મિત્રો 1920 પહેલા વિદ્યુત શાસ્ત્રની અલગ શાખા હતી, ચુંબકીય શાસ્ત્રની અલગ શાખા હતી, બંને અલગ અલગ રીતે અભ્યાસ કરવામાં આવતો, પણ આમાં તમારે જેવા માથા હોય ને એમ અને વિચાર્યું કે આપણે વિદ્યુત અને ચુંબકીય શાસ્ત્રને એકબીજા સાથે સાંકળીએ અને નવા પ્રયોગો કરીએ શું નવું ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો એને આ પ્રયોગમાં જે ઘણું બધું જાણવા મળ્યું 1920માં ડેનિશ વૈજ્ઞાનિક ઓસ્ટેન વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રને સાંકળવાના પ્રયોગો કર્યા। કેવા પ્રયોગો કર્યા મિત્રો? પ્રયોગો દરમિયાન તેમને એવું જાણવા મળ્યું કે આપણે જ્યારે કોઈ સુવાહક સુરેખતામાંથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે, વીજ પ્રવાહ એટલે વીજ ભારોને ગતિ આપવામાં આવે, કોઈ સુવાહક સુરેખતામાંથી વીજ પ્રવાહ પસાર કરતી વખતે તેની અને જોડાતું રહી પકડો કે શું થાય
ઉત્તર દિશા જે છે એની દિશા જે લાલ કાટાક્ષ છે ને એ મિત્રો ઉત્તર દિશા બતાવે છે ચુંબકીય સોય ઉત્તર દિશા પેલા જે દિશામાં ઉત્તર દિશા હતી એના કરતા વિરુદ્ધ જવાબ મળે પેલા ઉત્તર દિશા આ બાજુ હતી ચુંબકીય સોયની તો હવે ઉત્તર દિશા આ બાજુ તમને જોવા મળે તો અહીંયા તમને પોળાવતરની દિશા બદલાય કારણ કે તારવાવતર આ દિશા તમને શું કરેલી છે બદલાવેલી છે તો ચુંબકીય ક્ષેત્ર પણ ચુંબકીય સોય ઉપર વિરુદ્ધ દિશામાં ચુંબકીય સોયને ગોઠવે આમ અવાક પ્રયત્નો કરવામાં એવા અનુભવોને લીધા અને એ પ્રમાણે બીજો પ્રયોગ કર્યો કે સમજી લો કે આ પૃષ્ઠને લંબ તાર હોય પૃષ્ઠને લંબ શું હોય લંબ તાર હોય અને તાર પૃષ્ઠને લંબ બહાર દિશામાં આવે છે એટલે ઘાટું ટપકું છે એ તાર બતાવે છે આ જે છે ને આ ઘાટું ટપકું છે એ તાર છે અને તારથી બનતા સંતાનને લંબ આપણે લોખંડનો બારી ભૂકો ભગડાવવામાં આવે પાથરવામાં આવે અને તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો આ તારની આસપાસ તારને લંબ સમતલમાં તારની આસપાસ તારને લંબ સમતલમાં લોખંડનો ભૂકો સમકેન્દ્રીય વર્તુળ બધા વર્તુળો કેન્દ્ર જ હોય સમકેન્દ્રીય વર્તુળ હોય ને એ રીતે આજુબાજુ આ તારનો ભૂકો પથરાય છે અને ચોક્કસ ચોક્કસ દિશામાં એની ગોઠવણી થાય છે આમ આવા પ્રયોગો એમણે કરેલા અને એના આધારે એમણે તારણ પણ આપેલું એવું તારણ આપેલું કે મિત્રો ગતિમાન વિજભાર અથવા પ્રવાહો તેમની આસપાસ અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે અને એની આ રજૂઆત હતી તો આ ત્રણે પ્રયોગો ખાસ ધ્યાનમાં રાખવાના તેમના પ્રયોગમાં આકૃતિ એમાં દર્શાવેલા મુજબ પ્રવાહ ધારી તારને કેન્દ્ર તરીકે લઈ પ્રવાહ ધારી તાર છે એને કેન્દ્ર તરીકે લઈ વર્તુળની આસપાસ કેન્દ્ર તરીકે લઈ તારે લંબરૂપે આવેલા સમતલમાં કાલ્પનિક વર્તુળના સ્પર્શકો આ જે કાલ્પનિક વર્તુળ હોય એના જે સ્પર્શકો છે કાલ્પનિક વર્તુળના સ્પર્શકો કાલ્પનિક વર્તુળના સ્પર્શકો એ હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવતા હોય છે તો અહીંયા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં ચુંબકીય પુનરાવર્તન બતાવે ચુંબકીય સ્વરૂપ પુનરાવર્તન દિશામાં થાય અહીં આપણે ડોટ કરીને રાઉન્ડ નિશાની જે વચ્ચે બતાવેલી છે ને ડોટ કરીને રાઉન્ડ નિશાની એ પૃષ્ઠને લંબતામાંથી બહાર આવતા પ્રવાહ છે આ ઘટનાના અવલોકન માટે મોટા મોટો પ્રવાહ પાસ કરી લેવામાં ચુંબકીય સંચાર કરીને તદ્દન નજીક રાખેલી હોય અને ચુંબકીય સ્વયંનો જે ઘટ ભાગ છે ને ચુંબકીય સ્વયંનો જે ઘટ ભાગ છે ને ચુંબકીય સ્વયંનો ઘટ ભાગ લાલ આપણે લાલ કલરમાં જે ઘટ ભાગ છે એ ઉત્તર દિશા બતાવે છે ઉત્તર ધ્રુવ દર્શાવે છે જો પ્રવાહ દિશા કરી ઉલટાવવામાં આવે ને અહીંયા પ્રવાહ દિશા જે આમ હતી એને બદલે પ્રવાહ દિશા ઉલટાવવામાં આવે તો આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે જે રાઉન્ડ નાનું વર્તુળ કરી ચોપડી વડે દર્શાવવામાં આવે કે પ્રવાહ જે છે એ પૃષ્ઠને લંબા અંદર તરફ છે એ બતાવે છે તો રાઉન્ડ કરી ચોપડી દિશાની પૃષ્ઠને લંબ તારમાંથી પ્રવાહ તારમાં અંદર દાખલ થાય છે એમ દર્શાવે છે પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે કે સોયને ચુંબકીય સોયને તારે દિલાવવામાં આવે તો પરાવર્તન વધે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આકૃતિ સી તમે જોશો તો તમને ખ્યાલ આવશે આકૃતિ સી છે આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે તારની આસપાસ લોખંડનો બારી ભૂકો ભગડાવવામાં આવે તારના પૃષ્ઠને લંબ સમતલમાં અને તાર કેન્દ્રમાં રહે તો તારને લંબ સમતલમાં ભૂકો સમકેન્દ્રીય વર્તુળમાં ગોઠવાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ત્યાં અસર કરે છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજવા જેવો પાઠ છે પાઠની શરૂઆત છે તો વાંચન કરજો અને દરરોજના દરરોજ પુસ્તક કરજો અને આપણે કાલે એમસીક્યુ થોડા થોડા ચાલુ કરશું આજે એમસીક્યુ નથી લેવા પહેલાં એમસીક્યુ કાલે બે દિવસથી આપણે એમસીક્યુ ચાલુ કરેલા છે એ તમે ઘરે કરેલા હશે કાલે આપણે એમસીક્યુ લેશું આજે આ પ્રશ્નનો પાઠની શરૂઆત છે ને એની શરૂઆત સાથે એનો એડ સારો એટલે આપણે આ પાઠ તૈયાર સ્ટાર્ટ વ્યવસ્થિત આપજો બે મિનિટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સરસ સરસ વ્યવસ્થિત લખજો.